નમસ્કાર મિત્રો હું છું કીર્તન મહેતા અને આપ જોઈ રહ્યા છો આર્ટિસ્ટ ઇઝ મેડ યુટ્યુબ ચેનલ મિત્રો જ્યારથી આ ક્રિપ્ટોકરન્સી આવી છે ત્યારથી દુનિયામાં એક અલગ જ ક્રાંતિ આવી છે પરંતુ ત્યારબાદ અત્યારે આપણે છેલ્લા કેટલાક સમયથી એનએફટી વિશે સાંભળીએ છીએ તો શું છે આ એનએફટી તેની અંદર ઘણા બધા લોકો વેચાણ કરીને વસ્તુઓ ખરીદીને લાખો કરોડો રૂપિયા કમાય છે તો શું આ વસ્તુ એ સેફ છે આવો જોઈએ ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ પોતાની પહેલી ટ્વીટ જેમાં અમુક જ શબ્દ લખેલા હતા એ વીસ કરોડ રૂપિયામાં વહેંચી અમિતાભ બચ્ચને પોતાના પિતા હરિવંશરાય બચ્ચનની એક બુક મધુશાલા તેની સાથે જ તેઓના પોતાના ડિજિટલ આર્ટ અને સિગ્નેચર કરેલા ફોટોગ્રાફ એ અંદાજે સાત કરોડ રૂપિયામાં વેચ્યા બીપલ નામના અમેરિકન આર્ટિસ્ટે પોતાના વર્કનું એક ડિજિટલ પેઇન્ટિંગ બનાવીને લગભગ પાંચ અબજ રૂપિયામાં વેચ્યું શું છે એનએફટી એનએફટી એટલે કે નોન ફંજેબલ ટોકન જેની અંદર નોન ફંજેબલ અને ટોકન એ બે શબ્દ છે જેમાં આપણે પહેલાં તો ફંજેબલને સમજીએ ફંજેબલ એટલે કે બદલી શકાય રિપ્લેસ કરી શકાય એક વસ્તુની બદલે આપણે બીજી વસ્તુ લઈએ પરંતુ બંનેનું મૂલ્ય સરખું રહે દાખલા તરીકે મારી પાસે આ બે હજારની નોટો છે એમાંથી હું એક નોટ એ કોઈ વ્યક્તિને આપી દઉં અને તેના બદલે એ વ્યક્તિ મને પાંચસોની ચાર નોટ આપે તો એ વસ્તુનું મૂલ્ય સરખું જ રહ્યું ભલે મારી પાસે ચાર નોટ આવી અથવા તો મારી નોટ એ બીજા પાસે જતી રહી તો મિત્રો એની જ સામે નોન ફંજેવત એટલે કે જેને ઇન્ટરચેન્જ ના કરી શકાય એટલે કે એવી વસ્તુ કે જે વસ્તુ એ બદલી ના શકાય એ એકમાત્ર એક જ છે યુનિક છે દાખલા તરીકે મોનાલિસાનું જે પેઇન્ટિંગ છે એ એક મ્યુઝિયમમાં છે અને એ મ્યુઝિયમમાં તમે એક પોતે આર્ટિસ્ટ હોવ અને એ પેઇન્ટિંગ બનાવીને એવું જ સેમ આપ્યા હોવ તો એ પેઇન્ટિંગના બદલે તમારું પેઇન્ટિંગ એ ત્યાં લગાડવામાં નહીં આવે કારણ કે એ પેઇન્ટિંગ એ એકમાત્ર એક જ છે યુનિક છે જેને કોઈ રીતે બદલી શકાતું નથી દાખલા તરીકે મેં હમણાં જે બે હજારના નોટની વાત કરી તેમાં મારી પાસે એક નોટ છે જેની અંદર એક સિગ્નેચર છે અને આ સિગ્નેચરવાળી નોટ એ મારી પાસે જ છે ફક્ત હું આ નોટ એ કોઈને આપીને પાંચસોની ચાર નોટ લઈશ તો મારી પાસે જે યુનિક નોટ છે એ જતી રહેશે અને આ સિગ્નેચરવાળી નોટ એક માત્ર એક જ છે જે મારી પાસે જ છે કદાચ તમારા પાસે પણ આ સિગ્નેચરવાળી નોટ હોઈ શકે પરંતુ આ સિગ્નેચરવાળી નોટ એ આ રીતે થયેલી છે એ મારી પાસે એક જ છે અને જે દુનિયામાં એક યુનિક છે તો હવે જોઈશું કે શું છે ટોકન ટોકનને જાણવા માટે સૌથી પહેલાં તો આપણે એ જાણવું જરૂરી છે કે શું છે બ્લોક ચેઇન કારણ કે ટોકન એ બ્લોક ચેન ઉપર આધારિત છે અને બ્લોક ચેઇન એ એક રીતે ટોકનનો જવાબ જ છે એટલે કે ટોકન શું છે એ સમજવા માટે ખૂબ જ મહત્ત્વની વાત છે હવે જે બ્લોક ચેઇન છે એ એક ડીસેન્ટ્રલાઇઝ વસ્તુ છે એટલે કે ડીસેન્ટ્રલાઇઝ વસ્તુ કે જેના ઉપર બધા પબ્લિકનો આધાર છે એટલે કે બધી પબ્લિક તેને સાથે મળીને સંભાળે છે અથવા તો તેને સાચવે છે જે રીતના સેન્ટ્રલાઇઝ વસ્તુ હોય છે તેનું એક એક્ઝામ્પલ જોઈએ તો કે જ્યારે તમે કોઈને ત્યાં દુકાને જાઓ છો અથવા તો કોઈક વસ્તુ ખરીદવા જાઓ છો ત્યારે તમે તેને પોતાની જે એપ્લિકેશનો છે આપણી પાસે એ એપ્લિકેશનથી યુપીઆઈ થ્રુ સો રૂપિયા ટ્રાન્સફર કરો છો અને જ્યારે સો રૂપિયા ટ્રાન્સફર કરો છો ત્યારે એ વિધિન અ સેકન્ડ એ જે દુકાનદાર હોય છે તેના એકાઉન્ટમાં જતા રહે છે પરંતુ તેને બેકગ્રાઉન્ડમાં એટલી મોટી પ્રોસેસ હોય છે કે જ્યારે તમે એ કોડ સ્કેન કરો છો ત્યારે એક બેંક એટલે જે પોતાની બેંક છે એ ચેક કરે છે કે તમારા એકાઉન્ટમાં એ સો રૂપિયા છે કે નહીં ત્યારબાદ એ સો રૂપિયા એ સામેવાળી જે બેંક છે તેની અંદર ટ્રાન્સફર થાય છે અને એ બેન્કમાં ટ્રાન્સફર થયા બાદ એ બેંક પણ ચેક કરે છે કે આ સો રૂપિયા જે વ્યક્તિ થ્રુ આવ્યા છે એ વ્યક્તિના એકાઉન્ટમાં છે કે નહીં અથવા તો કોઈક બીજી રીતે તો નથી આવ્યા ને અને તે વસ્તુને સેન્ટ્રલાઇઝ કહેવામાં આવે છે એટલે કે તમારી જે આ બધી ટ્રાન્ઝેક્શન છે તેનું કોઈ એક વ્યક્તિ એ એ દરેક વસ્તુનું ધ્યાન રાખે રાખે છે છે અથવા તો તો તેની ઉપર નજર તેને સેન્ટ્રલાઇઝ કહેવામાં આવે છે પરંતુ જ્યારે ક્રિપ્ટો કરન્સી છે અથવા તો જે આ છે તે બ્લોકચેન ઉપર આધારિત છે અને બ્લોકચેન એ ડીસેન્ટ્રલાઇઝ છે બે હજાર ને નોમાં નાકા નાકામોટો કે જે વ્યક્તિને હજુ સુધી કોઈ જાણતું જ નથી કે વ્યક્તિ કોણ છે પરંતુ આ વ્યક્તિએ એવું વિચાર્યું કે આપણે આ જે સેન્ટ્રલાઇઝ સિસ્ટમ છે તેને ડીસેન્ટ્રલાઈઝ ના કરી શકીએ એટલે કે આ જો બધો રેકોર્ડ છે એ બેન્ક ઓર્ગેનાઇઝેશન અથવા તો એક વ્યક્તિ પાસે રહે છે તેને આપણે આખી પબ્લિક રેકોર્ડ ના કરી શકીએ અને ત્યારથી જ આ વ્યક્તિ દ્વારા બ્લોક ચેઇનનો કોન્સેપ્ટ એ દુનિયામાં મૂકવામાં આવ્યો અને ત્યારથી આ ક્રિપ્ટો કરન્સીની શરૂઆત થઈ અને ત્યારબાદ અત્યારે એનએફટી પણ એ જ બેઝ ઉપર ચાલુ થઈ છે એટલે કે જેના ઉપર આખી દુનિયામાં રહેલા ઘણા બધા કોમ્પ્યુટરનો સમૂહ એ અલગ અલગ જગ્યાઓથી તેને માઇન કરીને અથવા તો તેની સંભાળ રાખીને ચેક કરે છે કે એ વસ્તુ એ ઓરિજિનલ છે કે નહીં અને એ જ રીતે બ્લોક ચેન એ ડીસેન્ટ્રલાઇઝ છે કે જેના ઉપર દુનિયામાંથી ઘણા બધા કોમ્પ્યુટરો એ પોતાની નજર રાખે છે કે આ વસ્તુ એ કઈ રીતે ચાલે છે હવે જે રીતના બ્લોક ચેન છે એને આપણે નામ પ્રમાણે જ અલગ કરીએ તો બ્લોકની ચેઇન એટલે કે તમારી જે દરેક વસ્તુ છે એ અલગ અલગ નાના નાના બ્લોકમાં એ સેવ થાય છે તમારો જે ડેટા છે એ નાના નાના બ્લોકમાં સેવ થાય છે અને એ નું એક પોતાનો એક યુનિક આઈડી હોય છે જે આઈડીથી એ બ્લોક અથવા તો એ બ્લોકને ઓળખવામાં આવે છે અને એવા અલગ અલગ બ્લોક મળીને આખી આ બ્લોક બને છે તો હવે પાછા આવી જઈએ પેલી બે હજારની નોટ ઉપર અને જે રીતે આ બે હજારની નોટમાં આવી સિગ્નેચર છે અને આ નોટ મેં કોઈ વ્યક્તિને આપી એટલે કે કદાચ જો તમને આપી તો તમે આ નોટ હાથમાં લઈને સાબિત કરી શકો છો કે આ નોટનો માલિક હું છું પરંતુ જ્યારે ડિજિટલ વસ્તુ હોય છે જેવી રીતના મ્યુઝિક હોય પોસ્ટર હોય અથવા તો કોઈક વિડીયો ક્લિપ હોય અથવા તો કોઈક ડિજિટલ પેઇન્ટિંગ હોય એવી વસ્તુને સાબિત કરવા માટે આ ટોકનનો ઉપયોગ થાય છે એ ટોકન એક પ્રકારની ઓનરશીપ દર્શાવે છે એટલે કે તેના માલિક કોણ છે એ દર્શાવે છે અને જે બધું એ બ્લોકચેન ઉપર સેવ થાય છે અને બ્લોકચેન ઉપર જાણી શકીએ છીએ કે આ ટોકન એ કયા વ્યક્તિના કયા આઈડીના નામ ઉપર છે અને જેથી જ આપણને ખબર પડી જાય છે કે આ જે વસ્તુ છે જે ડિજિટલ વસ્તુ છે તેનું ટોકન એ આના નામનું છે એટલે આ વ્યક્તિ એ તેના ઓનર છે તો મિત્રો આ જ વસ્તુ એ એનએફટીમાં કરવામાં આવે છે તો આપણે જોયું કે એનએફટી શું છે પરંતુ તેને ખરીદી ક્યાંથી શકાય તેને વેચી ક્યાંથી શકાય હવે મિત્રો કોઈ પણ વસ્તુ ખરીદવા માટે આપણી પાસે પૈસા હોવા જરૂરી છે અને પૈસા એનું એક વોલેટ હોવું જરૂરી છે જે ડિજિટલી આપણને પૈસા લેવડ દેવડ કરવા માટે ઉપયોગી રહે છે મિત્રો એનએફટી ખરીદવા અને વેચવા માટે અત્યારે જો કોઈ ટોપ પર વેબસાઇટ ચાલતી હોય અથવા તો જો ટોપ પર કોઈ કંપનીનું નામ ચાલતું હોય તો એ છે મેટામાસ્ક ડોટ આઈઓ આ એની વેબસાઇટ છે અને આ વેબસાઇટ ઉપર જઈને તમે તેનું વોલેટ ક્રિએટ કરી શકો છો આ વેબસાઇટમાં જેવું તમારું આ વોલેટ બનશે એની સાથે જ તમને એક કોડ મળી જશે કે જેનાથી તમારું વૉલેટ એ ઓળખાશે જે નામથી તમારું વોલેટ એ ઓળખાશે અને તેનાથી તમે કોઈપણ વસ્તુની લેવેજ માટે એટલે કે એનએફટીની લેવેજ માટે એ વાપરી શકશો તો મિત્રો તેની સાથે જ આ તો આપણે વાત કરી ની પરંતુ આપણે આ લેવેજ કરવી હોય તો કઈ જગ્યાએ જઈને કરી શકીએ તો તેના માટે પણ સૌથી મોટી વેબસાઇટ જો કોઈ હોય અત્યારે એનએફટીની દુનિયામાં તો એ છે ઓપન સી મિત્રો આની ઉપર ઘણા બધા પ્રકારના એનએફટી વેચાય છે જે ડિજિટલ મ્યુઝિક વિડીયો કોઈપણ પ્રકારના તમે જોઈ લો એ દરેક કેટેગરીના એ તમને જોવા મળશે અને તેની અંદર અલગ અલગ પ્રકારના ગ્રુપ અલગ અલગ પ્રકારના પ્રાઇઝિંગ પ્રમાણે હોય છે જેની અંદર તમે જોડાઈને અથવા તો પર્ટિક્યુલર એક એનએફટી લઈને વેચી પણ શકો છો આપણે એ તો સાંભળ્યું છે કે ઘણા બધા લોકો એનએફટી વેચીને લાખો કરોડો રૂપિયા કમાઈ ગયા પરંતુ તમને એક વાત અહીંયા એ પણ જણાવી દઉં કે તેની બીજી બાજુ જોવા જઈએ તો જ્યારે પણ તમે કંઈ પણ ટ્રાન્ઝેક્શન કરો છો ત્યારે તમારે એના કરતાં વધારે એક પ્રકારનો સર્વિસ ટેક્સ એટલે કે તેને આ ભાષામાં ગેસ ફી કહેવામાં આવે છે એ આપવી પડે છે જે આ ઇથેરિયમ માટે હોય છે એટલે કે તેનું ટ્રાન્ઝેક્શન જે ઇથેરિયમમાં થાય છે તે લોકોને સર્વરને એ લોકોના જે માઇનિંગ પોઈન્ટ છે તેને મેન્ટેન રાખવા માટે હોય છે જે સમય પ્રમાણે બદલાયા કરે છે એટલે કે ઇથેરિયમની ત્યાર પ્રમાણે જેટલી માંગ હોય છે ડિમાન્ડ હોય છે એ પ્રમાણે તેનો ભાવ એ બદલાયા કરે છે એટલે કે કદાચ એવું પણ થઈ શકે કે તમે દસ રૂપિયાની વસ્તુ લેવા માટે સો રૂપિયા જેટલો વધારે ટેક્સ એટલે કે ગેસ ફી આપી દો પરંતુ મિત્રો તેની સામે જો તમારું આર્ટવર્ક છે એટલું પોપ્યુલર એટલું મોંઘી કિંમતમાં જાય ને તમે તેની સામે ગેસ ફી આપો તો તમારા માટે કદાચ એ સસ્તું અથવા તો સારી વાત હોઈ શકે પરંતુ મિત્રો સામાન્ય વર્ગ માટે આ વસ્તુ એ ખૂબ જ મોંઘી છે અને ખૂબ જ ખર્ચાળ છે પરંતુ મિત્રો જોવા જઈએ તો ભવિષ્યની વાત કરીએ તો આ એ ભવિષ્ય તો છે જ પણ હા હમણાં તેના ઇનિશિયલ સ્ટેજમાં છે એટલે કે સ્ટાર્ટિંગ તો થઈ ગયું છે પરંતુ ધીમે ધીમે તે આગળ વધે છે એટલે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ માટે એ સારો રસ્તો નથી પરંતુ જો તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો તમે હજુ પણ ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે હવેથી બિટકોઇનમાં પણ ઇન્વેસ્ટ કરી શકો છો અને બિટકોઇન શું છે એ જાણવું હોય તો આ આઈ બટનમાં વિડીયો એ જરૂરથી જોજો પરંતુ જો તમારે તેના બદલે શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરવું હોય તો ઘણી બધી એપ્લિકેશનો છે એમાંથી સારી એપ્લિકેશન નક્કી કરીને તમે વાપરી શકો છો હું પર્સનલી ઓફ સ્ટોક્સનો યુઝ કરું છું જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો મિત્રો આશા રાખું છું કે આપને ખબર પડી ગઈ હશે કે એનએફટી શું છે તે કઈ રીતે વર્ક કરે છે અને કઈ રીતે આપણે તેને લેવેજ કરી શકીએ તો મિત્રો બસ મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય હિન્દ